પાટણ લોકસભાથી મહત્વના સમાચાર. લોકસભા બેઠકમાં વાર પલટવાર બાદ પોસ્ટર વોરની શરૂઆત. બંને ઉમેદવારોના શિક્ષણને લઈને પોસ્ટર વાયરલ થયા છે. કોંગ્રેસના ઉમેદવાર માત્ર 10 પાસ હોવાનો પોસ્ટરમાં ઉલ્લેખ. ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, અહીંયા શિક્ષણને લઈને પોસ્ટર વોરની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બંને ભાજપ અને કોંગ્રેસ બંનેના કેવા પોસ્ટર લાગ્યા અને કેટલું શિક્ષણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો? બીજી પાટણ લોકસભા મતવિસ્તારના ચૂંટણીનો જંગ જામ્યો છે અને બંને ઉમેદવારો એકબીજાના મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા એક પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું છે, જેની અંદર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોના શિક્ષણ ઉપર તેની ઉપર પોસ્ટરની અંદર લખાણ લખવામાં આવ્યું છે, જેની અંદર ભાજપ દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે સામે કોંગ્રેસના જે પણ ઉમેદવાર છે ચંદનજી ઠાકોર, તે માત્ર 10 પાસ છે, અને જ્યારે સામે તમારી ભાજપના ઉમેદવાર છે તેઓ બીએ ગ્રેજ્યુએટ થયેલા છે, એટલે કહી શકાય કે જે મતદારો પોતાના મત આપે છે તે ઉમેદવારોનું ગ્રેજ્યુએશન એટલે કે શિક્ષણ જોઈને મત આપે તેવી લઈને રાજકારણ અત્યારે ગરમાયું છે. અને બીજી બાજુ ચંદનજી ઠાકોરે પણ વાર પલટવાર કર્યો છે કે જો આટલા વર્ષોથી તેઓ શિક્ષણ ભાજપ સાથે જોડાયેલા છે અને 80 વર્ષથી તેઓની રાજનીતિ છે, તો રાજનીતિમાં તેઓએ શું કામ કર્યું તેવા પણ મતદારો તેમની પાસે જવાબ માગે, કારણ કે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને શિક્ષણને લઈને જે રીતે સવાલ ઉઠાવ્યા છે તેને ચંદનજી ઠાકોરે કહ્યું છે કે 3200થી વધુ મેં સમાજની અંદર રહી જ 3200થી વધુ દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને બીજી બાજુ અનેક સંસ્થાઓ તેઓ જોડાયેલા છે, એટલે કહી શકાય કે હાલ તો રાજકારણ જોવા મળ્યું. આભાર તમામ વિગતો માટે.